सुप्रभात विद्यार्थी मित्रों, जय श्री स्वामीनारायण। विद्यार्थी मित्रों, आज आप नव प्रकरण शुरू कर रहा छे, प्रकरण 10 मापन। आ प्रकरण अंदर अपने विविध जे आकारों आपेला होय एनी आपेल आकार की परिमिति एटले कि एनी बाजुओं जे माप होय ए शोधीशुं अने ए आकार जे छे ए केटली जग्या रोके छे ए दर्शा माटे एनुं जे क्षेत्रफळ छे ए शोधीशुं અને આ ક્ષેત્રફળ અને પરિમિતિ કેવી રીતના શોધવામાં આવે છે એના સૂત્રનો અભ્યાસ કરીશું, તેમજ આપણા રોજિંદા જીવનની અંદર આપણે પરિમિતિ અને ક્ષેત્રફળનો ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ એ વિશેની સમજૂતી મેળવીશું। પ્રકરણ 10 માપન। આ પ્રકરણની અંદર આપણે વિવિધ જે આકારો આપેલા હોય એ આકારોનું ક્ષેત્રફળ અને પરિમિતિ કેવી રીતના શોધવામાં આવે છે એ વિશેનો અભ્યાસ કરીશું। તો એ પહેલા આપણે સૌ પ્રથમ તો પરિમિતિ કોને કહેવામાં આવે છે એની સમજૂતી મેળવીશું। અહીં તમને ત્રણ આકૃતિ આપેલી છે, આકૃતિ એ, બી અને સી। અહીં આપણે કીધું છે કે જો એ આકૃતિની અંદર અથવા તો બી આકૃતિની અંદર અથવા તો સી આકૃતિની અંદર તમારે એસ થી શરૂ કરવાનું, એસ બિંદુથી, અને પછી પાછું એસ બિંદુ પર આપણે પહોંચીએ, બરાબર? તો આવી રીતના આપણું એક ચક્ર પૂરું થાય। અહીં આપણે કીધું છે કે જો તમે બિંદુ એસ થી શરૂ કરીને દરેક રેખાખંડ પર આપણે ચાલો તો તમે ફરીથી બિંદુ એસ પર પહોંચી જશો। આ રીતે તમે દરેક આકૃતિ એ, બી અને સી પર એક ચક્ર પૂર્ણ કર્યું છે। હવે આપણે આ જે ચક્ર પૂરું કર્યું એની જે લંબાઈ થાય એને એ આકૃતિની પરિમિતિ કહેવામાં આવે છે। અહીં જો તમે જોશો, અહીંથી શરૂ કરો, આવી રીતના આપણે હાલીએ આના ઉપર રેખાખંડ ઉપર, તો આ જે રેખાખંડનું જે માપ હોય એ દરેકનો આપણે સરવાળો કરીને અહીં પહોંચીએ તો એનો જે સરવાળો કરીએ એને એ આકૃતિની પરિમિતિ કહેવામાં આવે છે। અહીં આપણને પાછળ કહ્યું છે કે આપણે જે અંતર કાપ્યું, બરાબર, એ અંતર કાપો છો તે આકૃતિ બનાવવા માટે વપરાયેલા તારની લંબાઈ જેટલી, જો એ આકૃતિની લંબાઈ હોય તો એ તારની જે આપણે લંબાઈ માપીએ એને એની પરિમિતિ કહેવાય છે, બરાબર? તો હવે અહીં પરિમિતિનો આપણે આપણા રોજિંદા જીવનમાં ક્યાં ક્યાં ઉપયોગ કરીએ છીએ એ આપણે એની સમજૂતી મેળવીએ। તો એક ખેડૂત છે, એ પોતાના ખેતરની ફરતે વાડ બનાવવા માંગે છે। ખેડૂતો એ પોતાના ખેતરની ફરતે ચારે બાજુ વાડ લગાવવા માંગે, કાંટાની જે વાડ આવે એવી વાડ બનાવે, તો એના માટે એને એ ખેતરની પરિમિતિ જે છે એ શોધવી પડે, તો એના આધારે જે છે એ વાડ એ લઈ શકે। એવી જ રીતના એક ઇન્જિનિયર મકાન બાંધના એક ઘરની ચારે તરફ દિવાલ બનાવવા માંગે છે, તો એ દિવાલ બનાવવા માટે પણ એને એની પરિમિતિ શોધવી પડે છે। એક વ્યક્તિ રમત ગમત માટેનો રસ્તો તૈયાર કરવા માંગે છે, તો આ જે દરેક વ્યક્તિ છે એ પરિમિતિનો ઉપયોગ કરશે અને એના આધારે એની લંબાઈ જે છે જે પ્રમાણે હશે એ પ્રમાણે એ વસ્તુનો એ ઉપયોગ કરશે। અહીં તમને નીચે પરિમિતિની વ્યાખ્યા આપેલી છે કે કોઈ બંધ આકૃતિની સીમારેખા પર એક વાર ફરવાથી જે અંતર કપાય તેને પરિમિતિ કહે છે। કોઈ પણ બંધ આકૃતિ, બરાબર, આકૃતિ કેવી હોવી જોઈએ? બંધ આકૃતિ હોવી જોઈએ, કોઈ પણ આકૃતિ હોઈ શકે, એની સીમારેખા ઉપર એટલે કે એની જે બાઉન્ડ્રી હોય, બોર્ડર હોય, એના ઉપર આપણે એક વાર ફરવાથી જેટલું અંતર કપાય એને પરિમિતિ કહેવામાં આવે છે। પાના નંબર 206 પર તમને આપેલું છે, પ્રયત્ન કરો, આ તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે। પાના નંબર 206 અને 207 પર આપેલા છે, કેવી રીતના કરવાનું એ હું તમને સમજાવી દઉં છું। અહીં સૌ પ્રથમ તમારે તમારી ફૂટપટ્ટી લેવાની છે અને એ થી બી સુધીનું જે માપ છે, આ લંબાઈ છે, એ માપવાની છે કે કેટલા સેન્ટીમીટર થાય છે, એ માપી તમારે અહીં લખવાની છે। એ બી ની જેટલી લંબાઈ આવે એ 3 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર જે આય આવે એ એવી રીતના બી અને સી સુધીની લંબાઈ માપવાની છે અને એ અહીં લખવાની છે। સી અને ડી સુધીની લંબાઈ માપી ફૂટપટ્ટીથી અહીં લખવાની છે અને ડી થી એ સુધીની લંબાઈ માપીને અહીં લખવાની છે। ફૂટપટ્ટી લઈ ને બરાબર એક સરખી રાખી અને એને માપવાની છે। પછી અહીં જે તમે જવાબ લખ્યો હોય એનો ચારેનો અહીં તમારે સરવાળો કરવાનો છે। એ બીની લંબાઈ જે આવી હોય એ, બીસીની હોય એ, સીડીની હોય એ અને ડી એની,
आ चारे नो सरवाड़ो करशो एटले तमने अहीं एक जवाब मळशे। ए आ टेबल नी परिमिति कहेवाशे। टेबल नी आ जे बाजु छे चारे बारे नी साइड एनी परिमिति एवी रीतना आपणे शोधी शकीए छीए। तो ए तमारे गृह कार्यमां करवानो छे। एना पछी बीजो प्रश्न छे, तमारी नोटबुकना एक पानानी चारे बाजुनी लंबाई मापो अने लखो अने चारे बाजुनी लंबाईनो सरवाड़ो करो। हवे तमारी जे नोटबुक होय एनी जे चारे बाजु छे एने आवी रीतना आम लंबाई मापवानी छे, पहोळाई मापवानी छे अने ए अहीं लखवानी छे अने एनो सरवाड़ो करवानो छे। तो ए छे तमारी पानानी परिमिति थशे। प्रश्न नंबर 3 छे, तमारे नोटबुक मां करवानो छे गृह कार्य मां। आ बाकीना जे प्रश्नो छे आनी अंदर ज करशो तो चालशे टेक्स्टबुक मां। अहीं आपणे एम कह्युं छे कि मीरा एक बाग मां गई, तेनी लंबाई 150 मीटर अने पहोळाई 80 मीटर हती। तेणे बागनी सीमारेखा पर चालीने एक आंटो पूरो कर्यो तो तेणे केटलुं अंतर काप्युं हशे। अहीं तमारे एक लंबचोरस बाग दोरवानो छे अने एनी उपर ने नीचेनी बाजू एनी लंबाई 150 मीटर लखवानी छे अने बाजूमां एनी जे पहोळाई छे ए बने साइड 80 मीटर लखवानी छे। पछी ए चारेनो सरवाळो करवानो छे एटले तमने जवाब मळी जशे कि एने केटलुं अंतर काप्युं हशे। एना पछी प्रश्न नंबर आपणे 4 करीशुं। तमे जे बाग छे आवी रीतना दोरी शको छो, जेवी रीतना प्रश्न नंबर 4 मां दोर्यो छे एमां अहीं बने में 150-150 लखी शको छो अने अहीं 80 मीटर एनी पहोळाई लखी शको छो, बराबर। ए तमे प्रश्न नंबर 3 नी अंदर एवुं करी शको छो। हवे प्रश्न नंबर 4 नी अंदर आपेल आकૃતિને આપણે પરિમિતિ શોધવાની છે। તો અહીં જે છે આકૃતિને નામ આપેલા નથી, તો સૌપ્રથમ આપણે આકૃતિને નામ આપવું પડશે। तो तमारे सौ प्रथम आकृति नाम आपवानुं छे अहीं ए बी सी अने डी। पछी ए बी नी जे लंबाई होय आनी नीचे लखवानी, बी सी नी जे लंबाई के पहोळाई होय अहीं लखवानी, सी डी नी अहीं, डी ए नी अहीं अने चारे नो सरवाळो करीने अहीं एनी परिमिति जे छे आ लंबचोरसनी ए तमारे लखवानी छे। एवी रीतना चोरस आपेलुं छे, चोरसमां पण एना माप नथी आपेलो तो आपणे लखशुं ए बी सी अने डी। एना नाम नथी आपेला, बराबर, चोरसना। तमे आवी रीतना एने नाम आपी सको छो। तमे अहींथी पण ए बी सी डी लखी सको छो, जेवी रीतना तमने योग्य लागे ए रीतना। एवी ज रीतना अहीं एक आकृति आपेली छे, अहीं पण एमां नाम आपेलुं नथी अने टोटल अहीं ए थी थईने एल सुधीना नाम आपेला छे। तो तमे अहींथी शरूआत करी सको छो, अहींथी करी सको छो, अहींथी ज्यांथी तमने योग्य लागे ત્યાંથી તમે એની શરૂઆત કરી અને એનું નામ જે છે એ આપી શકો છો। આપણે અહીંથી શરૂઆત કરીએ, એ બી, અહીં સી આપેલો છે, ડી, ઈ, અહીં એફ આપેલો છે, જી, એચ, આઈ આપેલો છે, જે, કે અને એમ। હવે અહીં એ બીની લંબાઈ, તો આપણે એ બીની લંબાઈ અહીં લખશું 1 સેન્ટીમીટર, બી સીની લંબાઈ તો બી સીની છે 3 તો અહીં લખવાનું 3, સી ડીની લંબાઈ તો સી અને ડીની લંબાઈ છે 3 તો અહીં લખવાનું 3। જ્યાં જેની લંબાઈ છે એક પછી એક બધીની લંબાઈ લખી અને દરેકનો આપણે સરવાળો કરશું એટલે આપણે આ આકૃતિની જે પરિમિતિ છે અહીં મળી જશે, બરાબર। એવી જ રીતના ડી આકૃતિ છે, ડી આકૃતિમાં પણ આપણે નામ આપી શકીએ છીએ। અહીંથી આપણે લખશું તો એ બી સી ડી અહીં ઈ ને એફ, એફ સુધી આપણે છે। એ બીની લંબાઈમાં આપણે લખવાનું 100 મીટર, બી સીની લંબાઈમાં અહીં લખશું 120 મીટર, સી ડીની જે લંબાઈ છે અહીં લખશું 90 મીટર। આવી રીતના લખી ને આનો જવાબ છે એ તમારે અહીં જ કરવાનો છે। તો આટલું તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે। હવે હું તમને કરાવું છું સ્વાધ્યાય 10.1। સ્વાધ્યાય 10.1 માં છે નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો। તો અહીં આકૃતિ છે તમારે જાતે દોરવાની છે અને એના પછી એની નીચે એનો જવાબ લખવાનો છે। સૌ પ્રથમ એ આકૃતિ દોરી તો એની નીચે એનો જવાબ, પછી બી આકૃતિ દોરો તો એની નીચે એનો જવાબ, સી આકૃતિ દોરો તો એની નીચે એનો જવાબ। એવી રીતના તમારે એની નીચેના જવાબ જે છે એ કરવાના છે। અહીં હું દરેક આકૃતિને નામ આપી દઉં છું, તમારે પણ એવી રીતના નામ આપવાના છે। આકૃતિને આપણે નામ આપીએ છીએ એ બી સી ડી, એની જે બાજુઓ છે એને આપણે નામ આપી દઈએ છીએ એટલે પછી માત્ર આપણે એનો સરવાળો જ કરવાનો રહે। અહીં એ બી સી અને ડી, એ
बी सी अने डी अहीं ए बी अहीं आवशे आपणो सी डी अने ई ई सुधीनुं नाम आव्युं। एवी ज रीतना एना पछीनी जे आकृति छे एफ मां आपणे अहींथी शुरू करीए तो ए बी सी डी ई एफ जी एच आई जे के एल एम एन ओ पी क्यू आर एस ने टी सुधी जे छे अहीं नाम तमारा आवशे बराबर। पछी टी ने अहीं तो ए छे पाछो एवी जीता अहीं आपणे नाम आपीए तो ए अहीं बी आ सी अहीं आपणे नाम आप्युं डी ई एफ अने जी। आवी रीतना तमारे आकृतिना नाम आपी देवाना छे। पछी आपणे जे आकृतिनी बाजुओ छे एनो सरवाळो करशुं अने एनी दरेक आकृतिनी परिमिति शोधीशुं। तो तमारे दरेक आकृति एक पछी एक दोरवानी छे अने एना जवाब करवाना छे। हुं तमने आकृतिना डायरेक्ट जवाब करावुं छुं परंतु तमारे पेलो प्रश्न उतारवानो एनी नीचे एनी आकृति दोरवानी पछी एनो जवाब लखवानो एवी रीतना करवानो छे। स्वाध्याय 10.1 એમાં આપણો પેલો પ્રશ્ન નીચેની દરેક આકૃતિની પરિમિતિ શોધો એમાં આપણે જવાબ એનો કરીશું જેમાં આપણે લખીશું પરિમિતિ બરાબર જે આપણે એની બાજુના નામ આપ્યા છે એબી પ્લસ બીસી પ્લસ સીડી પ્લસ ડીએ બરાબર। તો અહીં એબીનું જે માપ છે આપણે અહીં લખીશું એબીનું માપ આપણું છે 4 સેમી बीसी नु आपनु माप छे 2 सेमी सीडी नु आपनु माप छे 1 सेमी अने डीए नु माप छे 5 सेमी। तमारे आकृति दोरवानी छे आकृति मां नाम आपवाना छे जेवी रीतना मैं आपे आवी रीतना अने पछी आवी रीतना लखी अने ए आकृति ने आपणे परिमिति शोधीशुं। हवे आ दरेक नो सरवाळो करवानो 4 ने 2 6 6 ने 1 7 7 ने 5 12 एटले आ आकृति जे छे એની પરિમિતિ થશે 12 સેન્ટીમીટર બરાબર। તો લખી શકાય કે આમ આકૃતિ એની પરિમિતિ 12 સેમી થશે। બસ આવી જ રીતના તમે ખૂબ જ સરળતાથી દરેક આકૃતિની પરિમિતિ શોધી શકો છો। હવે આપણે બી નો જવાબ કરીએ તો બી ની અંદર પણ આપણે લખીશું परिमिति बराबर ए बी प्लस बी सी प्लस सी डी प्लस डी ए बी नो आपनो माप छे 23 सेंटीमीटर बी सी नो आपनो माप छे 35 सेंटीमीटर सी डी नो माप छे 40 सेंटीमीटर अने डी ए नो माप छे 35 सेंटीमीटर। હવે આ ચારેનો સરવાળો કરવાનો જો તમે એક સાથે કરી શકો તો સારું છે નહીં તો તમે રફ પેજમાં કરી લેવાનું અથવા તો પ્રથમ આ બેનો કરી લેવાનું અને આ બેનો કરી લેવાનું પછી જે આવે એનો પાછો સરવાળો કરવાનો એવી રીતના પણ કરી શકો છો અથવા તો તમે રફ કામની અંદર પણ એનો સરવાળો કરી શકો છો। અહીં 5 ને 3 8 3 ને 2 5 58 સેમી પ્લસ આ બેનો સરવાળો 0 + 5 5 અને 4 ને 3 7 હવે આ બેનો સરવાળો કરવાનો આપણે 8 ને 5 13 વધી 1 6 ને 7 13 133 સેન્ટીમીટર જે છે એ આની પરિમિતિ થશે આકૃતિ બીની। તો અહીં આપણે લખશું કે આમ આકૃતિ બીની પરિમિતિ 133 સેન્ટીમીટર થશે બરાબર। તો આવી રીતના આપણે જે છે એ દરેક પ્રશ્નનો ઉકેલ મેળવી શકીએ છીએ। હવે આપણે કરશું જવાબ સી તમારે આકૃતિ દોરી લેવાની છે અને એના પછી જ જવાબ લખવાના છે બરાબર। હવે એની અંદર પણ આપણે આવી જ રીતના કરીશું પરિમિતિ બરાબર એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ તો અહીં આપણે કરશું એ બી ની આપણી છે 15 સેમી બીસીમાં પણ આપણી પાસે છે 15 સેમી
सीडी में पण छे 15 सेमी अने डीए नी लंबाई पण छे 15 सेमी। तो 15 चार वखत छे तो 15 ने 15 30, 45 ने 60, 60 सेमी छे एनी परिमिति थशे। बराबर, तो आनी परिमिति छे आ चौरस नी चतुष्कोण ए थशे आपणे 60 सेंटीमीटर। आम आ चतुष्कोण ने अथवा तो सी आकृति ने परिमिति 60 सेमी थशे। बराबर, हवे अहीं तमे जोशो तो आकृति सी अने डी नी अंदर जे बाजुओना माप आपेला छे एक ज सरखा छे। अहीं 15 सेमी, अहीं 15 सेमी, अहीं 15 सेमी ने अहीं 15 सेमी, जेनो आपणे हमणां जवाब कर्यो। तो आवी जे आकृति होय एने नियमित आकार कहेवामां आवे छे। हवे नियमित आकार छे एमां जो तमे इच्छो तो एने टूंकणी अंदर पण एनो जवाब तमे मेळवी शको छो। जेम के आ आकृति छे एमां दरेक बाजुना माप एक सरखा होय, तो अहीं केटली छे कुल बाजुओ तो 1, 2, 3 अने 4। तो एनी एक बाजू नुं माप लई अने एने गुण्या आपणे 4 करीए तो आपणे एनी परिमिति खूब ज सरळताथी अने झड़पथी मेळवी शकीए छीए। जेम के 15 सेमी छे अने अहीं 4 बाजू छे एटले 15 × 4 करीए तो 15 × 60 सेमी एनो जवाब छे आपणे खूब ज झड़पथी मेळवी शकीए छीए। जे हमणां आपणे कर्यो एमां आपणे सरवाळो करीने मेळव्यो, परंतु आवी रीतना जे नियमित आकृति होय के जेनी दरेक बाजुना माप एक सरखा होय एनो तमे ए सूत्रनी मददथी जवाब सरळताथी अने झड़पथी मेळवी शको छो। एवी ज रीतना अहीं डी नी अंदर पण तमने एवी ज आकृति आपेली छे जेनी बधी बाजुना माप सरखा छे। अहीं 4 सेमी, अहीं पण 4 सेमी, अहीं पण 4 सेमी, अहीं पण 4 सेमी अने अहीं पण 4 सेमी। हवे अहीं कुल एनी केटली बाजु छे, तो 1, 2, 3, 4 अने 5 बाजु छे। तो 4 सेमी एने गुण्या आपणे 5 करीए तो 4, 5, 20। अहीं आनु जे परिमिति छे आकृतिनी ए आपणने मळशे 20 सेंटीमीटर। तो आवी रीतना जे नियमित आकार होय के जेनी दरेक बाजुना माप सरखा होय एवी एवा आकारनी परिमिति शोधवी खूब ज सरळ छे। एनी जेटली बाजुओ होय एने गुण्या एनु बाजुनु माप करीने आपणे एनो जवाब छे खूब ज झड़पथी मेळवी शकीए छीए। तो हवे जे डी प्रश्न छे एनी अंदर हुं परिमितिना ए सूत्रनो उपयोग करीश जे नियमित आकारनी परिमितिमां करवामां आवे छे। तो अहीं आपणे ए सूत्रनो उपयोग करीने आनो जवाब मेळवीशुं। अहीं आपणे करशुं जवाब डी। आनी अंदर आपणे नियमित पंचकोण आपेलो छे एने 5 बाजु छे जेने पंचकोण कहेवामां आवे छे। अहीं नियमित पंचकोण आपेलो छे तेथी एनी आपणे परिमिति शोधवू होय तो एनी परिमितिनो सूत्र शुं थशे? परिमिति बराबर बाजुनुं माप ગુણ્યા 5। પંચકોણ છે એટલે ગુણ્યા 5 થશે, ચોરસ હોય તો ગુણ્યા 4 થાય, ત્રિકોણ હોય તો અહીં ગુણ્યા 3 આવે, ષટકોણ હોય તો ગુણ્યા 6 આવે। એની જેટલી બાજુ હોય એટલા અહીં આવે, બરાબર એને ગુણ્યા 4 એટલે કારણ અહીં બાજુનું માપની લંબાઈ આપણને આપેલી છે 4 સેમી, તો 4 સેમી એને ગુણ્યા 5 એટલે 5 × 4 = 20 સેમી જે છે એ આની પરિમિતિ થશે। તો આમ आकृति डी नियमित पंचकोण, नियमित पंचकोण नी परिमिति 20 सेंटीमीटर थसे। बराबर, तो एनी परिमिति केटली थसे? 20 सेंटीमीटर। अहीं तमारे जे आकार आपेलो होय एनी जेटली बाजू होय एने अहीं गुणाकार करवाना ज्यारे नियमित आकार होय ત્યારે। બરાબર, એની 5 બાજુ હોય તો ગુણ્યા 5 કરવાના, ચોરસ હોય ને એની 4 બાજુ, જેમ કે સી છે એમાં 4 બાજુ હતી તો એને ગુણ્યા 4 કરવાના અહીં, એવી રીતના ષટકોણ હોય તો ગુણ્યા 6 કરવાના। તો આ આમ તમે ખૂબ જ સરળતાથી એનો જવાબ મેળવી શકો છો। તો અહીં તમારે દરેક બાજુને પ્લસ કરવાની જરૂર રહેતી નથી। હવે આપણે પ્રશ્ન નંબર ઈ છે એનો જવાબ કરીશું। અહીં આપણે કરીશું જવાબ ઈ। ઈની આકૃતિ તમારે દોરી લેવાની છે।
परिमिति बराबर अहीं आपणे करशुं ए बी प्लस बी सी प्लस सी डी प्लस डी ई प्लस ई एफ प्लस एफ जी ने प्लस जी आटली बाजू आपणी छे बराबर। तो हवे एनी अंदर आपणे माप लखशुं। ए बी नुं माप छे आपणुं ए अने बी सुधीनुं 4 सेंटीमीटर प्लस बी सी नुं माप छे 0.5 सेंटीमीटर प्लस सीडी नुं जे माप छे आपणुं सॉरी बी सी नुं माप आवड़ी गयुं एना पछी आपणुं छे सीडी नुं माप ए छे 2.5 सेंटीमीटर पछी डीई नुं माप पण छे 2.5 सेंटीमीटर पछी डी पछी छे आपणुं ई अने एफ एनुं पण माप छे 0.5 सेमी अने एना पछी छे आपणुं एफ अने जी नुं माप ए आपणुं छे 4 सेमी અને જી એનું માપ છે 1 સેમી। હવે અહીં તમે જોશો તો અમુક માપ છે ડબલ વખત આવે છે, જેમ કે અહીં 4 સેમી અહીં પણ 4 સેમી, અહીં 0.5 તો અહીં પણ 0.5, અહીં 2.5 અને અહીં પણ 2.5। તો જો તમે ઈચ્છો તો આની અંદર આ દરેકનો સરવાળો કરો, એના કરતાં જે માપ ડબલ વખત આવે છે એનો પહેલા સરવાળો કરી લઈ એક વખત અને પછી એને ગુણ્યા 2 કરીએ તો પણ આપણે એનો જવાબ સરળતાથી મેળવી શકીએ છીએ। અને આવી રીતના સરવાળો કરીને કરવો તો એવી રીતના પણ આપણે એનો જવાબ કરી શકીએ છીએ। હવે આપણે બધા જે ડબલ વખત આવે છે એ માપ સાથે લખશું। 4 + 4 સેમી પ્લસ 0.5 પ્લસ 0.5 સેમી પ્લસ 2.5 પ્લસ 2.5 સેમી અને છેલ્લે 1 સેમી છે એ આપણો અલગથી માપ આવે છે, બાકી બધા જોડીમાં છે। તો 4 ને 4 થશે આપણા 8 સેમી, 0.5 ને 0.5 થશે 1 સેમી, પોઈન્ટ પછી 0 કરવાની જરૂર નથી। 2.5 અને 2.5 આપણા થશે 5 સેમી પ્લસ 1 સેમી। હવે આ દરેકનો સરવાળો કરીએ તો 8 ને 1 9, 9 ને 5 9 ને 1 10 ને 5 15 સેમી તમે આનો છે એ જવાબ લખી શકો છો। તો આનો જવાબ આની પરિમિતિ જે છે એ આવશે આપણી 15 સેન્ટીમીટર। આમ આકૃતિ ઈની પરિમિતિ 15 સેમી થશે બરાબર। તો આ થયો આપણો ઈનો જવાબ। હવે એફ જે આકૃતિ છે એની આપણે પરિમિતિ શોધીશું, જવાબ એફ આપનો કરશું। તો અહીં આપણે પરિમિતિની દરેક બાજુ લખશું, આપણે એથી શરૂ કરી તો એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી એ સોરી ડી ઈ પ્લસ ઈ એફ પ્લસ એફ અને જી જી એચ એચ આઈ આઈ જે જે કે કે એલ એલ એમ એમ એન એન ઓ ઓ પી પી ક્યુ આર એસ પી ક્યુ ક્યુ આર પી ક્યુ પછી આવશે ક્યુ આર આર એસ એસ અને ટી અને છેલ્લે આપણું આવશે ટી અને એ। આટલા સુધીના આપણા થશે, આપણે જે બાજુના નામ આપ્યા છે એ પ્રમાણે એ બી થી થઈ એ બી પ્લસ બી સી પ્લસ સી ડી પ્લસ ડી પ્લસ ઈ એફ પ્લસ એફ જી પ્લસ જી એચ આવી રીતના કરીને છેલ્લે ટી એ સુધી જે છે આપણા માપ થશે। હવે આપણે દરેકનો સરવાળો કરીએ અહીં, તો સરવાળાની અંદર એક લાઈન આપણે મૂકી દઈએ પછી લખીએ એ બીનું માપ આપણું જે છે એ લખતા જશું આપણે 1 સેમી, સેમી આપણે બધા પાછળ લખી નાખશું, આપણે ખાલી આવી રીતના લખતા જાય 1 + 3 + સીડીનું જે માપ છે એ તમે અહીં જોશો તો આપેલું નથી, તો એ કેવી રીતના શોધવાનું એ તમને સમજાવી દઉં।
અહીં આપણને એબી નું માપ આપેલું છે 1 સેમી, બીસી નું માપ આપેલું છે 3 સેમી, પરંતુ અહીં સી થી ડી નું અહીં કાંઈ રકમ આપેલી નથી. તો એવી જ્યાં જ્યાં રકમ નથી આપેલી એ પેલા આપણે શોધી લઈએ. હવે અહીંથી અહીં સુધીનું જે માપ છે એ 3 સેમી છે તમારું, અહીંથી અહીં સુધીનું. તો એમાંથી આ 1 સેમી આપણે બાદ કરી નાખી 3 માંથી આ 1 સેમી ઉપરનું, એટલે આનું જે માપ છે આપણને કેટલું મળશે 2 સેમી. એટલે સી અને ડી નું માપ થશે 2 સેમી. એવી રીતના આનું માપ આપેલું છે ડી નું, ઈએફ નું આપેલું છે, એફ જી નું પણ આપેલું છે, અહીંનું માપ નથી આપેલું તમારે જીએચ નું, તો એ પણ એવી જ રીતના શોધાશે. કુલ અહીં 4 સેમી છે બરાબર, અને 1 સેમી તમારો આ નીકળી જાય એટલે અહીં આવશે તમારું 3 સેમી, અથવા તો અહીં 3 સેમી છે એની સામે તો અહીં પણ થશે 3 સેમી. અહીં આપેલું છે 2 સેમી, આ નથી, અહીં આપેલું છે 3 સેમી, અહીં 4 સેમી, અહીં 1 સેમી, અહીં પણ આપેલું છે 3 સેમી, અહીં આપેલું જ છે 2 સેમી, 3 સેમી, અહીં પણ છે, અહીં પણ છે. હવે દરેક જગ્યાએ તમને માપ આપેલા છે, બે જગ્યાએ નતા આપેલા, અહીં અને અહીં. તો એ આપણે શોધી લીધા સી ડી અને જીએચ નું માપ તમારે આપેલું નહોતું. હવે એ આધારે આપણે આ દરેક માપ સરવાળાની અંદર મૂકી અને એનો સરવાળો કરીશું ને પરિમિતિ શોધીશું. સીડી નું માપ છે આપણે 2 સેમી, પછી આવશે 3, પછી આવશે ઉપર 4 સેમી, પછી 1 સેમી, જીએચ નું માપ 3 સેમી એની સાઈડમાં, પછી છે 2 સેમી, પછી પાછું 3 સેમી, પછી આવશે 4 સેમી, પછી KL નું માપ 1 સેમી, પછી L અને M નું માપ 3 સેમી, એના પછી M અને N નું માપ 2 સેમી, પછી પાછું 3 સેમી, પછી 4 સેમી, 1 સેમી, 3 સેમી, 2 સેમી, 3 સેમી અને છેલ્લું માપ છે તમારું થશે 4 સેમી. તો અહીં આપણે એની બહાર આવી રીતના સેન્ટીમીટર લખી નાખી અને દરેક આંકડા છે આપણે અંદર લખી નાખ્યા. હવે જેટલી વખત ડબલ આંકડા આવ્યા છે એમ તમે એકસાથે લખીને પછી એનો જવાબ કરી શકો છો, અથવા તો આવી રીતના ગણીને પણ એને લખી શકો છો કે 3, 1, 4, 5, 6, 7, 8, 9, 9, 4, 13 એવી રીતના પણ ગણી શકો છો, અથવા તો 1 બધા સાથે લખો, 2 જેટલી વખત આવે એ સાથે લખો અને પછી એનો જવાબ પણ તમે કરી શકો છો. હવે હું જે છે 1, 2, 3, 4 જે સાથે આવ્યા છે એવી રીતના લખીને એનો જવાબ કરીશ. તો અહીં 1 વખત, 2 વખત, 3 વખત અને 4 વખત. તો 1 છે એને 4 વખત લખી શકો છો, અથવા 1×4 પણ તમે આવી રીતના પણ કરી શકો છો. 1×4 વખત છે એટલે, ને એમ ના કરવું તો તમે 1×4 વખત પણ લખી શકો છો. પ્લસ 2 કેટલી વખત છે, 1, 2, 3 અને 4 એટલે 2 પણ 4 વખત. પછી પ્લસ 3 કેટલી વખત છે, 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 વખત એટલે 3×8 આપણે કરવાના 8. 4 કેટલી વખત છે, 1, 2, 3 અને 4 તો 4 વખત છે. હવે અહીં 4 × 1 = 4, 4 × 2 = 8, 8 × 3 = 24 અને 4 × 4 = 16 સેન્ટીમીટર. હવે આ દરેકનો આપણે સરવાળો કરીએ તો આપણને મળશે 16 × 4 = 20 × 20 = 40, 40 × 8 = 48, 49 + 50 = 51 અને 52 સેમી જે છે એ એની પરિમિતિ થશે. આપેલ આકૃતિની પરિમિતિ કેટલી થશે, 52 સેન્ટીમીટર બરાબર. તો આ થયો એનો જવાબ. અને જો તમારે એનો ગુણાકાર ન કરવો હોય તો અથવા કરીને હું તમને અહીં લખાવું છું, 4 વખત 1 હતા, 4 વખત 2 હતા તો તમે આવી રીતના પણ બધા સાથે કરી શકો છો. 1+1+1+1 4 વખત લખી લીધા, પછી 2+2+2+2 એ પણ 4 વખત લખી લીધા, પછી 3 છે 8 વખત છે તો 1+2+3+4+5+6+7+8 અને પછી 4 વખત 2+3+4 આવી રીતના કરી ને પણ તમે એનો જવાબ જે છે એ મેળવી શકો છો. હવે અહીંયાનું સરવાળો કરીએ એટલે 4, 2, 2, 4, 5, 6, 7, 8 ને આ 3 8 વખત છે એટલે 24,
प्लस चार चार वक्त छे एटले सोल। तमे जेवी रीतना सरळ लागे एवी रीतना तमे एनो सरवाळो करीने एने एनो जवाब छे ए सरळताथी मेळवी शको छो। अहीं आठ ने चार बार, बार ने चार सोल, सोल ने आपणा वीस थशे छत्रीस, अने छत्रीस ने छ बेतालीस, ने दस बावन। तो अहीं पण आपणो ए जवाब आवी गयो। तो तमने जे रीते योग्य लागे ए रीते तमे करी शको छो। मैं अहीं अथवा करीने कर्युं छे। आम आकृति एफ नी परिमिति बावन सेंटीमीटर थशे। आ थयो आपणो प्रश्न नंबर एफ नो जवाब। पाना नंबर 220 पर आपणने आपेलू छे। तो आ जे पॉइंट छे ए तमारे पाना नंबर शरूआतमां ज्यारे तमे शुरुआत करो स्वाध्याय कार्यनी एनाथी पहेला लखवाना छे प्रकरणनी शरूआतमां। एना पछी तमारे स्वाध्याय कार्य जे छे 10.1 ए शुरू करवानुं छे। तो आ दरेक पॉइंट छे एम उपर हेडिंग लखवानुं छे, याद राखो। एना पछी आपेली परिमितिनी तमने व्याख्या आपेली छे ए लखवानी छे। एना पछी परिमिति शोधवाना जे सूत्र छे ए आपेला छे। हवे आ जे विविध सूत्र छे एनो उपयोग करीने आपणे जे बाकीना प्रश्नो छे एनो उकेल मेळवीशुं। अहीं लंबचोरસની જો આપણે પરિમિતિ શોધવાની હોય તો એનું સૂત્ર છે 2 × કૌંસની અંદર લંબાઈ પ્લસ પહોળાઈ। અહીં તમારી ભૂલ છે, તો અહીં તમારે પ્લસ કરી નાખવાનું છે। અહીં તમારે આવશે પ્લસ, લંબાઈ પ્લસ પહોળાઈ કરવાની આપણે લંબચોરસની, અને એનો જે જવાબ આવે એ પ્લસ કરીને એને ગુણ્યા 2 કરવાનું છે, એટલે આપણે લંબચોરસની પરિમિતિ મળશે, બરાબર। પછી છે ચોરસની પરિમિતિ। ચોરસની પરિમિતિની ચાર બાજુ હોય તો ચાર બાજુ એને ગુણ્યા બાજુની લંબાઈ, જે મેં તમને સમજાવ્યું કે નિયમિત આકૃતિ હોય તો એની જેટલી બાજુ હોય એને એનાથી ગુણાકાર કરવાનો। એવી રીતના સમબાજુ ત્રિકોણ હોય એની પરિમિતિ શોધવી હોય તો 3 × બાજુની લંબાઈ, બરાબર। તો આવી રીતના જે છે એ લંબચોરસ, ચોરસ અને સમબાજુ ત્રિકોણની પરિમિતિ કેવી રીતના શોધાય એ હવે આપણે શીખીશું। હમણાં જે આપણે પરિમિતિ શોધી એ નિયમિત આકૃતિની નહોતી, એમાં અલગ અલગ જે એની બાજુઓ છે એના દરેકના માપ અલગ અલગ હતા આપેલ આકૃતિમાં। કોઈકનો માપ 5 સેમી હતો, કોઈકનું માપ 3 સેમી હતો, એમ અલગ અલગ બાજુના માપ હતા, એટલે આપણે એવી રીતના એને શોધ્યું કે દરેક જે બાજુ હોય એનો સરવાળો કરવાનો। પરંતુ જ્યારે કોઈ નિયમિત આકૃતિ આપેલી હોય, જેમ કે લંબચોરસ છે, ચોરસ છે, સમબાજુ ત્રિકોણ છે, પંચકોણ હોય, નિયમિત ષટકોણ હોય, ત્યારે સૂત્રની મદદથી એની પરિમિતિ શોધવામાં આવે છે। તો હવે જે છે આપણે સૂત્રની મદદથી આગળના જે દાખલાઓ છે એની પરિમિતિ શોધીશું। તો એટલે સુધી જે છે એ તમારે એની અંદર લખી લેવાના છે જે પોઈન્ટ છે સ્વાધ્યાય કાર્યની શરૂઆતમાં, અને અહીં બાકીના જે પોઈન્ટ છે પ્રશ્ન 6 પોઈન્ટ સુધીના એ દરેક પોઈન્ટ તમારે લખવાના છે કે જેની બધી બાજુ અને બધા ખૂણાઓ સમાન હોય તે નિયમિત બંધાકૃતિઓ કહે છે, બંધાકૃતિ વડે ઘેરાયેલા ભાગના પ્રદેશને તેનું ક્ષેત્રફળ કહે છે। એ આપણે જ્યારે ક્ષેત્રફળના દાખલા કરશું ત્યારે એની વ્યાખ્યા અને સૂત્ર સમજીશું, પરંતુ અહીં જે પોઈન્ટ છે એ તમારે શરૂઆતમાં લખી લેવાના છે, અને એના પછી તમારે સ્વાધ્યાય 10.1 છે એ શરૂ કરવાનું છે। દાખલા નંબર 2 છે તમારે ગૃહકાર્યમાં કરવાનું છે। અહીં આપેલું છે 40 સેમી લંબાઈ અને 10 સેમી બાજુઓ ધરાવતા એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે, તો જરૂરી ટેપની લંબાઈ કેટલી? તો આ જે છે દાખલાની અંદર લંબચોરસનું જે પરિમિતિનું સૂત્ર છે એનો ઉપયોગ કરીને તમારે એનો જવાબ કરવાનો છે। એના જેવો જ છે દાખલા નંબર 3 જે હું તમને કરાવું છું। દાખલા નંબર 3 છે, એમાં છે એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર અને 25 સેમી અને 1 મીટર અને 50 સેમી છે, તો આ સપાટીની પરિમિતિ કેટલી થાય? તો આનો હું જવાબ તમને કરાવું છું। તો હવે આપણે કરીશું પ્રશ્ન નંબર 3 નો જવાબ। પ્રશ્ન તમારે ઉતારી લેવાનો છે। અહીં આપણે હવે એનો જવાબ કરીશું। ટેબલની લંબાઈ એ આપણને આપેલી છે 2 મીટર અને 25 સેમી, તો એને આપણે આવી રીતના લખી શકીએ છીએ 2.25 મીટર, બરાબર। આપે દશાંશમાં દર્શાવીને એને લખવાનું છે। એવી રીતના ટેબલની પહોળાઈ આપેલી છે આપણને 1.50
मीटर, बराबर एक एक मीटर अने 50 सेमी छे तो एने आपणे दशांशमां दर्शावीशुं तो 1.50 मीटर आपणे एने लखवानुं छे। हवे आपणे एनी परिमिति शोधवानी छे। टेबलनी ऊपरनी सपाटीनी परिमिति बराबर नु सूत्र आपणे लखशुं तो लंबाई अने पहोळाई छे एटले बी एने गुण्या लंबाई प्लस पहोळाई, पहोळाई आपणी छे 1.50 मीटर, बराबर लंबाई प्लस आपने पहोळाई करवानी। तो बी गुण्या आ बेनो नु प्लस करी तो 5 + 0 तो 5, 5 + 2 तो 7, पॉइंट छे तो पॉइंट, 2 ने 3 मीटर। હવે આ બંનેનો આપણે ગુણાકાર કરીશું, અહીં સરવાળો તો સરવાળો કરીને એનો જવાબ આપણે અહીં લખ્યો। હવે આનો ને આનો ગુણાકાર કરીએ એટલે 2 5 10 નું મીંડું વધી 1, 2 7 14 ને 1 15 નું 5 વધી 1, 2 13 6 ને 1 7, 2 રકમ પછી પોઈન્ટ, તો અહીં આપણે પોઈન્ટ મૂકી દેશું એટલે 7.50 મીટર જે છે એની પરિમિતિ થશે, બરાબર। તો અહીં આપણે લખાય કે આમ ટેબલની सपाटीनी परिमिति 7.50 मीटर थशे। आवी ज रीतना तमारे प्रश्न नंबर 2 छे ए करवानो छे आ सूत्रनो उपयोग करीने, बराबर। हवे प्रश्न नंबर जे 4 छे એ પણ તમારે ગૃહ કાર્યમાં કરવાનો છે, એ પણ પ્રશ્ન નંબર 2 જેવો જ છે, હું તમને પ્રશ્ન નંબર 5 કરાવીશ। પ્રશ્ન નંબર 4 ની અંદર છે 32 સેમી લંબાઈ અને 21 સેમી પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે, તો અહીં પણ તમારે લંબચોરસની પરિમિતિ શોધવાની છે, બરાબર। તો એનો સૂત્રનો ઉપયોગ કરી લંબાઈ અને પહોળાઈ લખી અને તમારે એનું જે છે પરિમિતિ શોધવાની છે। હું તમને દાખલા નંબર 5 કરાવું છું। લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિમી અને પહોળાઈ 0.5 કિલોમીટર છે, તેને ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈશે, બરાબર। અહીં આપણે એક જમીનનો ટુકડો આપેલો છે, એની લંબાઈ અને પહોળાઈ આપેલી છે, તો એને આપણે એની ફરતે વાર કરવી છે। તો સૌ પ્રથમ આપણે એની પરિમિતિ શોધીશું અને એ જે વાડ છે એ 4 વખત કરવાની છે, કેટલી વખત? 4 વખત। તો જે એની પરિમિતિ આવશે એને આપણે ગુણ્યા 4 કરશું એટલે આપણે કુલ કેટલો તાર જોઈશે એની લંબાઈ મળી જશે, કેમ કે અહીં આપણે કીધું છે કે એની ચારે તરફ તારની 4 હાર કરવાની છે એટલા માટે, બરાબર। તો હવે પ્રશ્ન જે 5 છે એનો આપણે જવાબ કરીશું। જવાબ 5 એમાં આપણે લખશું જમીનના ટુકડાની લંબાઈ બરાબર 0.7 કિલોમીટર, જમીનના ટુકડાની પહોળાઈ બરાબર 0.5 કિલોમીટર। હવે આપણે એની પરિમિતિ શોધવાની છે, તો લંબચોરસ જમીનના ટુકડાની પહોળાઈ બરાબર 2 ગુણ્યા લંબાઈ પ્લસ પહોળાઈ, તો અહીં આપણે 2 કરશું, ગુણ્યા લંબાઈ છે 0.7 પ્લસ પહોળાઈ છે 0.5 કિલોમીટર, બરાબર। તો કિલોમીટર છે આપણે કૌંસની બહાર લખી શકીએ છીએ। હવે આનો બંનેનો સરવાળો કરીશું, 7 ને 5 12 થશે, બરાબર 12 નો 2 અને વધી 1 ને અહીં 1 રકમ પછી પોઈન્ટ, કિલોમીટર આ બંનેનો ગુણાકાર કરીએ તો 12 2 24 થશે અને 1 રકમ પછી તમારે પોઈન્ટ મૂકવાનો છે એટલે અહીં આવશે પોઈન્ટ, 2.4 કિલોમીટર આ એની પરિમિતિ થઈ, બરાબર। આ જમીનની લંબચોરસ જમીનના ટુકડાની પરિમિતિ, અહીં પહોળાઈ લખાઈ ગઈ છે ભૂલથી, તો અહીં પણ પરિમિતિ લખી નાખજો, બરાબર પરિમિતિ બરાબર। હવે આ એની પરિમિતિ થઈ, તો આ તો 1 વખત જો એ વાડ કરે તારની તો એના માટલો મીટર વાયો જોઈએ, આપણે 4 વખત કરવાની છે
એટલે હવે આપણે કુલ કેટલો વાયર જોઈશે એની લંબાઈ શોધવી હોય તો કુલ તારની લંબાઈ બરાબર ચાર વખત હાર કરવાની એટલે ચાર હાર ગુણ્યા જમીનની પરિમિતિ અહીં ચાર ગુણ્યા 2.4 આપણે કિલોમીટર કરીએ એની તો 2.4 કિલોમીટર કરીએ એટલે એનો જવાબ આપણને મળશે 4 4 16 24 4 96 એમ કરી નાખીએ તો પણ ચાલે અને અહીં એક પછી પોઈન્ટ છે એટલે અહીં આપણે પોઈન્ટ કરવાનો છે અહીં આવશે કિલોમીટર તો આમ જે આપણે તારની લંબાઈ છે એ 9.6 કિલોમીટર લાંબો તાર જોઈશે જો આપણે ચાર વખત એની હાર કરવી હોય ચાર તરફ વાડ કરવી હોય બરાબર ને એ ચાર વખત કરવી હોય તો 9.6 કિલોમીટર લાંબો તાર જોઈશે આમ કુલ તાર 9.6 કિલોમીટર લંબાઈનો જોઈશે બરાબર તમારે પણ જો તમારી વાડીની અંદર કે ક્યાં આવી રીતના વાડ કરવી હોય તો કુલ કેટલો વાયર જોઈશે અથવા તો કેટલો તાર જોઈશે તો આવી રીતના તમે એની પરિમિતિ શોધી તમારે જે જમીન હોય એની લંબાઈ અને પહોળાઈની એ શોધી અને તમે ગણતરી કરી શકો છો કે તમને કુલ કેટલો તાર કે વાયર છે એ જોઈશે બરાબર તો આ થયો આપણો 5 5 નો જવાબ આજે આપણે આટલે સુધી જ કરીશું આગળના જે દાખલાઓ છે આપણે પછીના વિડીયોઝમાં કરીશું તો હવે તમે ગૃહ કાર્ય નોંધી લેશો આજનું આજનું તમારું ગૃહ કાર્ય છે સ્વાધ્યાય 10.19 પ્રશ્ન 2 અને 4 તમારે કરવાના છે ગૃહ કાર્યમાં અને પાના નંબર 206 અને 207 પર આપેલું છે પ્રયત્ન કરો એ તમારે ગૃહ કાર્યમાં કરવાનું છે બસ આજ માટે આટલું જ આપનો દિવસ શુભ રહે ઘરે રહો સ્વસ્થ રહો આભાર